આપ સૌના ઘટમાં હૃદય કમરમાં બિરાજમાન પરમાત્માને વંદન કરી અહીંથી હું અંબારામ ધુઆ્યા થોડી હાસ્યની વાતો કરવા આપની સમક્ષ આવ્યો છું કારણ કે હાસ્ય એક એવું શસ્ત્ર છે આજના યુગમાં કે મનન તમને જીવવાની કંઈક રાહ બતાવે બાકી નર્વસ તો કોરોના કાળમાં આપણે સૌ થઈ ગયા જ છીએ હા અને એમાંથી પણ કંઈક વાતો એવી હોય જેનાથી તમને હાસ્ય મળે અમારો ભગવો છે ને એ ટોયલેટમાંથી બહાર નીકળ્યો અને આંખમાંથી આમ સજડ નીતરે બહાર નીકળેલો હો એટલે મેં એને પૂછ્યું મેં કીધું ભાઈ હર્ષના આ શું છે મને કે ના ના હરસના છે શબ્દની મજા છે તો સમજાય તો હા અને બે છોકરાઓ હમણાં અંદર વાતું કરતા હતા એ કે કોરોનાના એકાદ દર્દીને આપણે હંતાડીને રાખી દઈએ કે કોરોનાના એકાદ દર્દીને આપણે હંતાડીને રાખી દેવી કે કાં એ કે આવતી સાલ હતી ન આવે બહુ નાની વાત છે પણ સમજવા જોઈએ હા હમણાં એક બેન વાતો કરતા એ કે મારા ત્રણે ત્રણ દીકરા એ કે ઘંટડી જ વગાડે કે ત્રણે ત્રણ દીકરા ઘંટડી જ વગાડે કે કરે શું એ કે નાનો દીકરો છે એ ગુલ્ફી વેચે છે ચોકે ચોકે શેરી છે તે ઘંટડી વગાડતું હોય એનાથી મોટો છે કંડક્ટર છે અને સૌથી મોટો છે અમે ગામની પૂજા કરે છે ઘંટડી વગાડે ઘણી વખત આ બધું જો પહેલાં તો આપણા રિઝલ્ટ આવતું ને તો માર્કશીટની અંદર લખાતું કે બારમું પાસ અથવા તો બારમું નાપાસ આ વખતે કંઈ નહીં લખાય હું તો એવું વિચારું કે બારમું બાયપાસ લખવાની જરૂર છે બાયપાસ એટલે બારોબાર બાર નીકળી ગયા આપણા ગામડામાં શહેરમાં બાયપાસ રોડ બનાવે ને બારોબાર નીકળે એના બાયપાસ આ ખરેખર અમે પાસ ન પાસ લખવાની જરૂર જ નથી બાયપાસ બારમું બાયપાસ એ લખી નાખે જ મજા આવે બાયપાસ શબ્દની મજા છે બહેનોના નામ ઉપરથી બાયપાસ ભાઈ ઉપર તો કોઈ બાયપાસ છે જ નહીં બાયપાસ સર્જરીના બધું બહેનો ઉપરથી છે અને બહેનો છે એના જીવનમાંથી મારાને તમારા જીવનમાંથી ઘણી બધી હાસ્યની વાતો મળે હમણાં લોકડાઉન ચાલતું ને એટલે ઘરમાં ઘરમાં બધા હોય એક બેન છે એ લોકડાઉનમાં બહાર નીકળાય એમ નહોતું તો એના પરાયણ એના આરે ઝઘડો કરી અને પિયર જતા રહ્યા દસ દિવસ થયા ને એટલે એના પતિને ફોન કર્યો કે જે રીતે તમે પોલીસને પણ ખબર ન પડે એવા આડા અવડા રસ્તે થઈને મને પિયર મૂકી ગયા હતા એવી રીતે આવીને પાછી મને લઈ જા પણ કે તને વાંધો છું છે મને તને કોઈક જોઈ જશે તો મોર બોલી જાય છે કે ના મને લઈ જાઓ કે તકલીફ શું છે એ કે હું આ દસ દિવસમાં મારા પિયર યારે વખત બાજી તો એ મજા ન આવતી આમાં તમારા વગર સીટકો નથી તમે આવી જાવ આપણે સપટ બોલાવી દઈએ શબ્દની મજા છે સાહેબ હમણાં કોરોનામાં એક ભાઈ વાતો કરતો હતો લોકડાઉન હાલતું હતું ને કે ક્યાંય ટાઈમ જતો નથી કંટાળો 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 નકરો કંટાળો એના ઘરના સાંભળી જાય કે એક કામ કરો સામે ચોકડીમાં વાસણ પીળા છે એ વાસણ સાફ કરી નાખો ઉટકી નાખો અને પછી કપડાં છે એ ધોઈ નાખો કે ના ના હું તો અમથો વાત કરું છું વાસણની વાતો હોય ને તારે મને ડૉક્ટર જગદીશ ત્રિવેદીની એક બહુ સરસ ગામડાની કવિત મને યાદ આવે અને એમાંથી હાસ્ય ઘણું બધું મળે છે કે પાંચ વાગ્યે અને પરોઢીએ અમે ગાડા સાથી જોડતા હતા એ ઢોરને ધફેડીને ખાવા અમે વહેલાસર જોડતા હતા અને ઘંટીને ઘમર વલોણા તેદી પ્રભાતિયા ગાતા હતા અને અમીર તેદી ગરીબોને ખવડાવીને ખાતા હતા વાવ કુવાને વીરડા તેદી મીઠા પાણી દેતા હતા અને વરણ અઢારે વગર વ્યારથી કેવા રાજી રહેતા હતા અઢારે વરણમાં જે હં હતો સાહેબ કોઈ એક વ્યક્તિના ઘીરે કોઈ બીમાર પડે તો આખું ગામ એની ખબર કાઢવા જાય અરે કોઈ ગામમાં કોઈ વ્યક્તિનું મરણ થાય તો આખું ગામ છે એની શમશાન યાત્રામાં જોડાઈ જાય બારે બાર દિવસ એના ઘીરે ધૂન ગવાય એના ઘીરે બેસવા માટે જાય સાંજે ગરુડ પુરાણ વંચાય તો બહેનો છે એ બેસવા માટે જાય અને પંક્તિઓ તો બહુ ઝાઝી છે પણ મને એક પંક્તિ બહુ ગમે છે એ એક પંક્તિની વાત કરવી છે કે નટ મલને બજાણિયાના ખેલ ચોરે થતા હતા નટ મનલે બજાણિયાના ખેલ ચોરે થતા હતા અને ત્રીજી પેઢીને તેડીને બાપા ચોરે જોવા જતા હતા પોતાના દીકરાના દીકરાને લઈને જાતા હતા બેટા જો આપણી સંસ્કૃતિ આ વાદી મદારી નટ મજા બજાણ્યા બધું અમે ગયું કારણ કે સંસ્કૃતિ આપણી વિકૃતિના માર્ગે જાય છે રાજેન્દ્ર એમુભાઈ ગઢવી લખે છે કે ગઈ મર્યાદા ડૂકી વાયા નવી હવાના વાયરા એ પાનના ગલા હેઠ ડટાણા ડેલી ચોરન ડાયરા લો આફી અમે હુવાણ સંસ્કાર થયા છે ગાંગા શહેર લઈ ગયું ભરડો થયા લોક લોક થી આગા એ લો ગોકુળિયા ગામે પહેરા સંસ્કૃતિ ના વાગા અનંતર વાદી મધારી આપણે સંસ્કૃતિ થી આજનો તાજો દાખલો મેં રેકોર્ડિંગમાં આવતા હું વિષ્ણુભાઈ અમે એમ થયું કે ચાલો પત્રાવાડી હોટલ અમારા સુરેન્દ્રનગરમાં નામ એનું પત્રાવાડી હોટલ જ છે ચોકનું નામ એ જ છે એટલે અમને એમ થયું કે ચા પાણી પીને પછી આપણે બે નીકળી અમે ગાડી ઊભી રાખી બે ચા પાણી પીતાથી માં બન્યું એવું કે ધાંગધ્રા બાજુથી એક બસ આવી અંદરથી બે વાદી મદારી વિતરા જો આપણી સંસ્કૃતિના પાત્રો છે વા આ વાદી મદારી અને સાહેબ હું તો એને બહુ મોટા કલાકાર કહું છું કારણ કે એની પાસે કોઈ વિઝિટિંગ કાર્ડ નહોતું હોતું ગુણવંતભાઈ કોઈ વિઝિટિંગ કાર્ડ નહીં કે આપ્યું આરો સો રાખજો એમ ક્યારે એમને નથી કીધું બીજું ક્યારે લાગવગ કે ઓરખાણું ક્યાંય કાઢતા નથી આપણે ઘણા વખત વાતું કરતા હોય ઘણા મેં વાતું સાંભળી છે ઘણા કહેતા હોય કે મારા બાપાને ફલાણા ફલાણા મોટા કલાકાર ગુજરાતના ઘર જેવો સંબંધ એક ફોન કરે લાવી જાય કોઈ એમ કીધું કે ધ્રાંગધ્રાના ફલાણી રમજુવાદી છે એન એને મારા બાપા પાકા ભાઈબંધ ગમે તારા સો નાખે ચોકમાં કે નહીં પણ એ મોટો કલાકાર કોઈ ઓડિયન્સ નહીં કોઈ જાહેરાત નહીં કોઈ માઈક નહીં કોઈ સાઉન્ડ નહીં સત્તા એ ઓડિયન્સ ભેગું કરે અને પુરસ્કાર પણ લઈને જાય અરે બે વાદી મધારી ઉતરાન અમને જોઈ ગયા એમ નથી કે આ કંઈક કલાકાર હશે કારણ કે મેં જબો ને એવું પહેરેલું વિષ્ણુભાઈ અમારા સારા ગાયક કલાકાર તો એ અમારી પાસે આવીને સીધો શરૂ થઈ ગયો મણ કે રામ મારો સાહેબ બહુ કિસ્મતવાળો છો નદી અજામત કરાવતો નહીં અંગના કપડાનો મેલ ન ઉતરાવતો મા ખોડિયારને હાથ દેવા કરજે માતાજી તારી ધારી ઈચ્છા પૂરી કરે મારો સાહેબ પહેલો વાજો કોનો વાગે પહેલો ધરતી મા બાપનો વાગે બીજો મરદની મૂછનો વાગે ત્રીજો દાતાના દિલનો વાગે મારો સાહેબ હાડાતંદી મૂલની વગાડી હવાસેર ગુગળબારી ભુજ્યા ડુંગરમાંથી માંથી પેકડ્યો મારો સાહેબ હારે અડબમ નામનો ઝેરી જનાવર છે ધાંગધ્રાની પાંચ ધોરી કંકાવટીમાં ડેંગો નાખ્યો મારો સાહેબ હારે કટમ તબીલો છે ધરતીકંપમાં છાપરો પડી ગયો એક તાડપત્રીનો કટકો દેજે માતાજી તારો હારો કરે મારો સાહેબ એક નાગદાદાનો દૂધનો કરીને પાંચ રૂપિયો દેજે માતાજી તારો ભલો કરે મારો સાહેબ તો હું હલવાનું મેં કીધું હું ફૂલવાદીનો છોકરો છું બાકી શહેરમાં આવીને ચાર ચોપડી ભીણ્યો બાકી આપણે બે ધંધા પડ્યું છે મને કહેતો રામ રામ મારા સાહેબ કોકને પકડી છે બોલ સંસ્કૃતિ સાહેબ આપણી સંસ્કૃતિ અદ્ભુત સંસ્કૃતિ આ નટ બજાણીયા આપણી અદ્ભુત સંસ્કૃતિ હતી હા બહુ અદ્ભુત આ બધા આપણા મનોરંજનના સાધનો હતા અને એટલા માટે આ બધા ગામડાની એક સંસ્કૃતિની એક એક પરંપરા એની અંદરના જે આ કારણ કે નિર્દોષ હતી ને બધી વાતો છતાં આપણને ઘણી વખત એમ થાય હમણાં અમારે રઘો છે ને એ જગો બે વાતું કરતા હતા રઘોન જગો બે વાતું કે દર શનિવારે તું તારી પત્ની કેમ ઝઘડો અને બે બોલાવી લો છો સોમવારે બોલો છો કારણ કે પતિ પત્નીના ઝઘડા તો લાંબો ન ચાલે એ કે જગા રઘો કે આ લાંબી ગાળાની યોજના બચત યોજના છે શનિવારે ઝઘડો કરીને એટલે રવિવારે ફરવા જવાનું ખર્ચા બધા બંધ એક દાદા ડૉક્ટર કંઈક દાદાને ડૉક્ટર કે દાદા અમે બીડી પીવાનું બંધ કરો કે કાં આટલા વર્ષથી પીવું છું કે નહીં અમે દાદા બીડી પીવાનું બંધ કરો ફેફસા ખરાબ થાય ફેફસા હળી જાય તમને કોઈ કહેવાવાળું નથી દાદા કે સાહેબ કહેવાવાળા હતા ને આવું એ બધા મરી ગયા મોબાઈલનો યુગ છે એટલે હું વાત કરતો મોબાઈલ કોઈ વ્યક્તિનો હોય મોબાઈલ લઈને જ ફરતા હોય તમે જો સતત 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 વ્યસ્ત હોય ઘણા તો બાઇક લઈ નીકળે તો એ હાથમાં મોબાઈલ હોય છે ચાલુ બાઇકે ખરેખર જીવનનું જોખમ છે જીવનું છતાં એમાંય મેસેજ કે ફોન કરતા હોય છે ખેતરમાં ચકલા ચકલી ચકલો ને ચકલી બી વાતો કરતા હતા એ કે માણસ ઊભો છે એટલે આપણે ઉડીને બીજા ખેતરમાં જતા રહી ચકલી આવું કહેતી હતી એટલે ચકલાએ કીધું કે એ માણસ નથી ચાડ્યો છે એ કેમ ખબર પડી કે આના હાથમાં મોબાઈલ નથી પંખીઓને ખબર પડી ગઈ કે માણસ મોબાઈલ વગર ક્યાંય ફરતો હરતો નથી રાતે હુવે જાગે ટૂંકમાં ચોવીસે કલાક એની સાથે આ બધી વસ્તુઓ હોય છે હમણાં કોરોના કાળમાં સાહેબ ઓક્સિજન શું કહેવાય એ સામાન્યમાં સામાન્ય માણસને ખબર પડી ગઈ કારણ કે એના માટે બધા ખૂબ દોડ્યા છે એક જગ્યાએ એક્સિડન્ટ થયું ચાઇના લોકો ફરવાની કે એમાં એક જણને બહુ વાગ્યું તેને દાખલ કર્યો તો એની ભાષા છે એ આપણા ડૉક્ટરો કે વોર્ડ બોય કે નર્સ કોઈ સમજી ન શકે એમાં અમારા ગામનો ભગો એ વળી ચાઇનાની ભાષા ઉપર કંઈક પુસ્તકો વાંચેલા એ પુસ્તક પાછું ગુજરાતીમાં હતું પણ ચાઇનાવાળા કેમ બોલે એના કોઈક ઉચ્ચારો એના થોડા ઘણા આવડતા હોય છે તે અમારા ગામના આચાર્ય વાત કરતા કાંઈ એક્સિડન્ટ થયું ને એક ચાઈનીઝ હતો એને વાગ્યું છે એક તો ઝીણી ઝીણી આંખો આપણને કંઈક હોજી ગયું છે એને શું બોલી સમજાતું નથી હું તકલીફ ભગો કે મને આવડે બોલો ઘણા તો ભાષાનું એમ કંઈક મને આવડે એવું કે એટલે એને લઈ ગયા આઈસીયુ રૂમમાં હતો ને ઓક્સિજન બોક્સિજન લગાવેલો ને તો એ એકદમ નજીક ગયો અને બાજુમાં રહ્યો તા તો ઓલો ચાઈના વાર આ આ કરવા માંડ્યો તા ઓલા બધા રાજી વાહ વાહ કે ભગો આવ્યો નામજો નો આંખું નત ખોલતું ઝીણી ઝીણી એને બદલે ટબા જેવી થવાનું કંઈક બોલવા મીંડ્યો મારું ધ્યાન જે મેં ભગા ત્યાં ઓક્સિજનની નળીમાંથી પગ રાખ્યો આગો હોય છે ને તો હાવ જાય છે પૈસા નથી આવડતું તોય પહોંચી બોલો હમણાં કારણ કે કોરોના કાળમાં તો મિત્રો એવું બન્યું કે લગ્નની તારીખો લેવાઈ ગઈ કરિયાણું લેવાઈ ગયું કંકોતરી છપાઈ ગઈ પછી બંધ રહ્યા પછી પાછાને એમ થયા કે ભાઈ આટલા તમારે કન્યા પક્ષના ને આટલા વર પક્ષના તો ઘણી વખત એવું બને કે એકાદને ના પણ પાડ્યું પડે તો એક જગ્યાએ લગ્ન હતા તો ફૈબા અંદર ને ફૂવા બહાર લગ્નનો જે જગ્યાએ કાર્યક્રમ હતો ટૂંકમાં રિસેપ્શન કે જે કંઈ હતું જમણવાર એની સામે બેઠેલા કે તમે કેમ બેઠા છો એ કે પચાસ જણનું કીધું ને સરકારે પચાસ સુધી બરોબર છે એકાવન જેવો થાય પે હું ફોન પોલીસ ખાતે કરવાનો અંદરથી ભણેલો અંદરથી ભરેલા એટલે લગ્ન પણ ઘણા ના રોકાઈ ગયા એટલે વેવાય એના વેવાયને ફોન કર્યો કે હવે આપણે લગ્ન કરી લઈએ જે રીતે થાય રીતે આપણે લગ્નની તારીખ કંઈક નક્કી કરો એટલે ઓલા છોકરીના બાપા કે હજી મારી દીકરી ભણે છે હમણાં નથી લગ્ન કરવા હમણાં મારી દીકરી હજી ભણે છે છોકરાને બાપા કવાદી એ કે મારો છોકરો એવડો નાનો નથી કે તમારી દીકરીને ચોપડા ફાડી નાખે ભલન ભણતી હોય અમને શું તારે ચોપડા લાવી દેશે એમાંય આ કોરોના કાળમાં સાહેબ મિત્રો આપણે લાઈનો બહુ જોઈએ બધી જ પ્રકારની આમ તો છેલ્લા ચાર પાંચ વર્ષથી આ બધી લાઈન શું કહેવાય હારબંધ શું કહેવાય કતાર શું કહેવાય મને તમને ખબર પડી કે જ્યાં જો આમ તો નોટબંધીથી આ શરૂઆત થઈ છે નોટબંધી વખતે આપણે ખૂબ લાઈનમાં મારી એ પછી છેલ્લે આ આ ઓક્સિજન શું કહેવાય એ કોઈને ખબર જ નહોતી એની પણ લાઇન થઈ વર્ષો પહેલાં હું નાનો હતો ને ત્યારે ગામડામાં કે શહેરમાં જ્યાં જ્યાં કેરોસીન વેચાતું રેશનિંગની દુકાન હોય ત્યાં બહુ લાંબી લાઇન થાય સવારમાં ચાર વાગે જાગીને બધા આમ લાઇનમાં આવી જાય અમે તો માણસો બુદ્ધિશાળી થઈ ગયા હો લાઇનમાં પોતે નથી ઉભા રહેતા કાં પોતાનું એક જોડું બૂટ કે ચંપલ મૂકી દે કા પછી કંઈક નામની કાપ લીધી મૂકી દે ને પછી એ બધા છાંયા બેઠા હોય પહેલાં તો પોતે ઊભા રહેતા હતા આમ લાઈન એવી આમ જોરદાર થઈ ગયું હોય ને બાણું હોય બાણ હતી એની પાછળ બીજો એની પાછળ ત્રીજો ને એનો અચોતો એમાં બરાબર મોં ઊંઝણું હજી નહીં થયેલું હજી સુરત દાદાનું ઊગું ઉગું થતું હતું એમાં એક જણો આમ આગળ ઘૂંસ્યો મને એક જણે કોણી મારી હો લાઈનમાં આવી જાય કે સીધો અંદર ઘૂંસ વરી પાછું ઊભો થઈને આમ આમજો બીજે બીજી કોણી મારી અને ચાર પાસે લંબોરી જ નાખ્યો કે આ કલાક કલાક તમે લાઈનમાં ઊભા છો ને તું વચ્ચે કરસ બોલો માન માં એટલું બોલો હું દુકાનવાળો છું મને દુકાન તો ખોલવા ગયો કે લાઈન તો એક બાપા છોકરાને બારસો રૂપિયા બેટા આપણું લાઇટ બિલ બારસો રૂપિયા આવ્યું છે જા ભર્યા છોકરો એના બાપા ગયો લાઇટ બિલ ભરવાને બદલે ક્યાંકથી ટિકિટ ઈનામની હતી લઈ લીધી આવીને એના બાપાને વાત કરી કે બાપા બારસો રૂપિયાની ટિકિટ લઈ લીધી કે તો કે ઇનામમાં શું છે કે બોલેરો ગાડી તા તો એની બા મીડા ખીજાવા આ છોકરો તમારા જેવો થયો કે બંધ બંધ તને કોઈથી ખાવા પીવામાં વાંધો પડ્યો હરવા ફરવામાં વાંધો પડ્યો એક વાર તહેવારે નબળો ગયો આપણો આપણા પરિવારમાં કોઈ ખામી મારું નામ દેતી ને છોકરો મારા જીવો થાય ઈનામ લાગે બોલેરો એમાં શું થયું તું બંધ રહે બેન બંધ થઈ ગયા ને હવાર પડીને સવારના સાત વાગ્યા હતા તો એમને ડેલા ભાઈ બોલેરો નવી નકોર ગાડી આવીને ભાઈ ના બાપ હતા એની ઘરના ચા પિતા પિતા કે જો આમ છોકરો એમ તો આપણો હોશિયાર કે મેં એમ તો મારે યો કે જો બોલેરો આવીને કાયા ગાય ગયા ડેલા બાલાપાઈ કે બોલેરો ઈનામની છે એ કે નાના જી બી વાળાની છે બાકી બિલ હતું ને તો તમારા લાઇટનું કનેક્શન કાપવાય છે સમજાય એવી વાત હોય તો મજા આવે હમણાં એક કંદો એ તો જાહેર જ આપી દીધી કે જેને ત્રણસો ઉપર ડાયાબિટીસ હોય એવા માણસની જરૂર છે એક બેને તો સમજાણું પછી ખબર પડી કે ઠીક ડાયાબિટીસ હોય મીઠાઈ ખાવા જ નથી એક બહેન મેં પૂછ્યું મેં કે તું લગ્ન પહેલાં શું કરતો હતો મને કે મારું ધાયરું કરતો હતો લગ્ન પહેલાં મારું ધાયરું કરતો હતો એક શેઠના ઘર પાસે એક જણો નીકળ્યો ને શેઠને કહે શેઠ શું કરો છો કે તું જોતો નથી હું કરું છું હા કે વાસણ તો તમે સાફ કરો છો ઉટકો છો ઘસો છો એવું લાગે છે કેમ કામવાળી નથી આવી કે મેં લગ્ન કરી ને એક એક બેન તો રાતે મારી કરી નાખ્યો પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશનમાં થોડુંક આમ અંધારું વાછું હતું સાહેબે લાઈટ કરીને અને સાહેબ તો રાજીના રેડથી વાહ બેન વાહ તમે ખરેખર સ્ત્રી શક્તિનું ઉદાહરણ છો આ તો બહુ મોટો ગુંડો છે ચોર છે ગમે એવા ઘરમાં જઈને ચોરી કરી આવે આને પકડવા માટે મોટું ઈનામ છે તમને ખરેખર ન મળશે તમે કેમ બેન આ મોટો ચોર છે ગુંડો છે કે હા એ કે મને એમ કે ઈ આ એક બેન અત્યારે તો ફેશન એટલી હા ફેશન તો વધતી જાય છે ઘણા કલાકારો મિત્રો અમારા કહેતા હોય છે કે બહેનો ફેશન ઓછી કરી નાખે ને ભાઈઓ વ્યસન ઓછા કરી નાખે તો જીવવાની મજા આવે પણ હવે એ તો બધું વધતું જાય છે સમજીને બધા બંધ કરે તો મજા આવે એટલે બેન છે ને ગામડામાં રહેતા હતા પછી કે હાલો આપણે સિટીમાં રહેવા જવું છે પછી બે એ સિટીમાં રહેવાય કે તો આજુબાજુમાં બહેનો બધા રહેતા હતા ને આમ જોયા કરે આમ જોયા કરે એ કે ગામડામાં હતી ને ત્યાં સુધી તો એને બધું પારંપરિક પોશાક પહેર્યો પણ અહીં તો આ કેવું પહેર્યું આ શું કહેવાય કે બે જોરે બેનને પૂછ્યું કે બેનને એને ગાઉન કહેવાય એને વર્ણે કે મને એવું લઈ દેવ કે ગયા ગુજરી બજારમાં રૂપિયાનું એક ગાઉન લઈ દીધું અને બેને પછી તો ભાઈએ ગાઉન ધારણ કર્યું ગાઉન પહેર્યું પણ કાઢે જ નહીં એમને ગાઉન પહેરી રાખ્યું ગાઉન એટલું એનું ગમી ગયું ગાઉન પહેરી રાખે એમાં એને પિયર જવાનું થયું ગાઉન છે એ ખીચીએ ટીંગાતું એમાં એક ડૉક્ટર ત્યાંથી નીકળે એને ખબર તે ડૉક્ટર કે બે ભાઈ ગાઉન આપો ને કે એ કે શું કરું છે કે તમે આપો ને હું તમને બસો રૂપિયા આપીશ ગાઉન લઈને ડૉક્ટર વહી આવી ગયા કલાક પછી પાછું આપી ગયા ફરી પાછું ટીંગાડી દીધું આવું પાંચક વખત થયું તાય બેન આયા તા ભલે પાછા ડૉક્ટર ગાઉન લેવાય ગાઉન આપો બેન કે એ ન મળે અરે કે પાંચસો રૂપિયા આપી દે કે ન મળે તો કે હજાર રૂપિયા આપી દે કે ન મળે બે હજાર પણ તમે ગાઉનને લઈ જઈને શું કરો છો બોલો ડૉક્ટર કે હું હાઇટકાનો સર્જન શું અકસ્માત થાય કોઈના હાઇટકા તૂટી ગયા હોય એનું અમારું ઓપરેશન કરવાનું હોય ઘણા દર્દી એવા આવે શીશી હુંગાડવી તો બે પાન તાતા નથી એના આવડું આ ગાઉન હુંગાડ દેવી પાંચ હજારની દવા કરતા તમને આ પાંચસો હજાર અમને સસ્તા પડે છે પણ ફેશન અને વેસન સાહેબ માણસને મારી નાખે ઘણી બધી હાસ્યની વાતો છે પણ મરસુ મેળે ખેડે ગામ ગયાને વિદે એક નહીં મળીએ મિત્રો જેથી ધરણી ડંગ થયે રૂડા રાજપૂત પટાદરજીયા પાકતા ધરમને ધીંગાણે કલબર વાપરી વિજયવીણ વીર પાછા ન આવે શિષ પડે એના ધડ ધીંગાણા કરે જબરજમ દૂતે જોમવાળા સર્વથી શ્રેષ્ઠ એ દેશ સૌરાષ્ટ્રને એ દેશ ગુજરાતને વંદન હજારો અમારા હરિઓમ તછત જય માતાજી